વાપીમાં વૈભવી લેન્ડ રોવર કારમાં દારૂની 17 બોટલો સાથે સુરતમાં રહેતા બે ભાઈઓ ઝડપાયા છે. બંને કારની આગળની સીટ નીચે તેમજ પાછળની સીટ નીચે લેધરની બેગમાં દારૂ સંતાડી રાખ્યો હતો. પકડાયા બાદ બંને પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે અમે આ દારૂ ઘરે પીવા માટે દમણની અલગ અલગ વાઇન શોપમાંથી ખરીદ્યો હતો. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને 20 લાખની કાર તથા 64,000 નો દારૂ કુલ રૂપિયા 20.6 લાખની મત્તા કબજે કરી છે. પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે બંને ગજ્જર બંધુઓ સુરતના જાણીતા શોરૂમના માલિક છે. વાપી જીઆઈડીસી પોલીસ કર્મીઓ ગુરુવારે રાત્રે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન વૈશાલી ચોરસ્તા પાસે પહોંચતા દમણ તરફથી આવી રહેલ ડિસ્કવરી લેન્ડ રોવર કાર નંબર GJ21CA0081 ઉપર શંકા જતા તેને અટકાવી ચકાસણી કરતા આગળની સીટ નીચે તથા પાછળની સીટ નીચે પગ રાખવાની જગ્યા પાસેથી એક લેધરના થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં આવેલા ચાલકની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેનું નામ દીપક જશવંતલાલ ગજ્જર અને જીતેન્દ્ર જશવંતલાલ ગજ્જર હોવાનું જણાવ્યું હતું. એએસઆઈ અમૃત નારણ અને મયુરસિંહે તપાસ કરતા બંને આરોપી ભાઈ હોવાનું અને દમણના અલગ અલગ વાઇન શોપમાંથી દારૂની ખરીદી કરી પોતાના ઘરે પીવા માટે લઈ જતા હોવાનું ખુલ્યું હતું.